પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આત્મીય ભાઈઓ અને બહેનો, આજે 2019નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2020માં આવતીકાલથી આપણે બધા પ્રવેશી રહ્યા છીએ, ત્યારે આ 31st ડેનો દિવસે ભારતનું યુવા વર્ષ જ્યારે 31 ડે ઉજવશે ત્યારે આ પવિત્ર દિવસે આપણે એક સંકલ્પ કરીએ. ગુડ બાય, ટાટા, વિદાય એ દૂષિત વિચારધારાને આપીએ જે ભારત વર્ષની અખંડિતતા તોડવાના પ્રયાસોમાં લાગેલી છે. ગુડ બાય, વિદાય, ટાટા એ દૂષિત વિચારધારાને કરીએ જે પશ્ચિમી વિચારધારા આજે આપણી પારિવારિકતાને ભાવનામય સમર્પણ જીવનને પાયમાલીના માર્ગે લઈ જઈ રહી છે. આવકાર, વેલકમ, સુસ્વાગતમ આપણે એ ભારત વર્ષની દૈવિક વિચારધારાને કરીએ જે ઋષિઓની, બલિદાનીઓની, એ શહીદોની સમર્પણ ભાવનાને, જે ભારત વર્ષની અખંડિતતાને, હિન્દુસ્તાનના ગૌરવને ઊંચાઈ પર લઈ જનાર, અખંડિતતા તરફ લઈ જનાર વિચારધારાને વેલકમ, સુસ્વાગતમ સાચા અર્થમાં કરીએ. આજથી આપણે પ્રયત્નશીલ રહીશું, દેશની અખંડિતતા માટે સમર્પિત થઈશું, સંસ્કૃતિના ઉજાગર માટે સંગઠિત થઈશું, હિન્દુસ્તાનની ગૌરવમય ગરિમા માટે આ દૈવી વિચારધારાને અપનાવી સંકલ્પિત થઈએ અને આજના પાવન દિવસે આવો સંકલ્પ લઈએ એ ગીત સાથે આજનું પ્રજ્ઞાપુરાણ શરૂ કરીશું. અમે કરીશું સદા શુભ કામ, રક્ષા કરજો હે ભગવાન. અમે કરીશું સદા શુભ કામ, રક્ષા કરજો હે ભગવાન. રક્ષા કરજો હે ભગવાન, રક્ષા કરજો હે ભગવાન. અમે કરીશું સદા શુભ કામ, રક્ષા કરજો હે ભગવાન. કરવા જન જનના કલ્યાણ, રક્ષા કરજો હે ભગવાન. કરવા માનવ સેવાના કામ, રક્ષા કરજો હે ભગવાન. કરવા જીવ દયાના કામ, રક્ષા કરજો હે ભગવાન. અસુરતાના વાદળ છાયા, સત્કર્મો વિશરાયા. કામ ક્રોધ લોભ મોહ વ્યસનમાં માનવ સૌ લપટાયા. કરવા જન જાગૃતિના કામ, રક્ષા કરજો હે ભગવાન. કરવા વ્યસન મુક્તિના કામ, રક્ષા કરજો હે ભગવાન. ઘર ઘરમાં અમે નિર્મળતાની પાવન જ્યોતિ જગાવીશું. ઘર ઘરમાં અમે માનવતાની દૈવી વિચારો પહોંચાડીશું. નવું પ્રભાત અને નવી રોશની આ ધરતી પર લાવીશું. નવું પ્રભાત અને નવી રોશની આ ધરતી પર લાવીશું. કરવા યુગ નિર્માણના કામ, રક્ષા કરજો હે ભગવાન.
કરવા દૈવી સંસ્કૃતિના કામ, રક્ષા કરજો હે ભગવાન. કરવા નવ નિર્માણના કામ, રક્ષા કરજો હે ભગવાન. મિત્રો, આજે પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ. શા માટે? કારણ આજ માણસાઈ ખોવાઈ ગઈ છે. શ્રેષ્ઠતા, સદવિચારો, ઋષિ દૈવી વિચારધારા ખોવાઈ ગઈ છે. છડે ચોકાતી, છડે છેડાતી, છડે ચોક છેડ છેડાતી, જુવાની બનતી બેખબર, લાગી લત બની દૂષણ, બનતી ભૂષણ લજવાતી, ક્યાં ખોવાઈ માણસાઈ, ક્યાં ખોવાઈ આજે માણસાઈ. કુટેવો વ્યસનો તણી બની ઠની, મદિરા પાન મધહોશ જિંદગી, ખોરણા કઈક આરે વિનાશી, ઉભા ખોખલા ખાલી પાય માલી, ખોવાઈ ક્યાં માણસાઈ, ખોવાઈ ક્યાં માણસાઈ. લાગી હોડ જાણે હડતાલ થવાની, નંદવાતા નબીરા નજરે બે રાહી, સ્વાર્થ શિરોમણી મધ મીઠી વાણી, વેદના સત્ય દોજખ જિંદગાની, ક્યાં ખોવાઈ માણસાઈ. રોડાયા રહો રહીશ કઈ કબીલા, રોયા રોડાયા રહો રહીશ કઈક કબીલા, મળ્યા તક સાધુ કયું ન સાચું કદી, ચાલ્યું રહ્યું એમ જ જે ના જોઈતું, અક્ષર અંતે ના મળી માણસાઈ. ખોવાઈ ગઈ ક્યાં માણસાઈ, ખોવાઈ ગઈ ક્યાં માણસાઈ. આવો તે માણસાઈને પુનઃ પ્રગટિત કરવા, સંગઠિત કરવા, ગ્રહસ્થ જીવનને, પરિવાર જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે એ પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈ માનવ સંસ્કૃતિના દૈવી વિચારો જન જન સુધી પહોંચાડી આપણી દૈવી સંસ્કૃતિને શુદ્ધ વિચારોથી, સુવ્યવસ્થાથી, શ્રેષ્ઠ ગ્રસ્થ જીવનથી, સુંદર પારિવારિક જીવનથી પ્રગતિમય બનાવીએ, સુસંસ્કૃત બનાવીએ. આવો આજના ઋષિ ચિંતનમાં, આજના પ્રજ્ઞાપુરાણમાં ગુરુદેવ કહે છે, સંયુક્ત પરિવારની પ્રથા દરેક દ્રષ્ટિએ ઉપયોગી છે, પરંતુ એમાં કર્તવ્ય અને જવાબદારીઓ વહેંચાતી રહેવી જોઈએ અને દરેક સભ્ય પોતપોતાની જવાબદારી અને મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. જો એમ કરવામાં ના આવે તો મતભેદ, મનભેદ ઉભા થઈ મન ઊંચા થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં ઝઘડવાના બદલે નાના નાના કુટુંબો અલગ થઈ જવા માટે મજબૂર થવું પડે છે. સંયુક્ત પરિવારનો લાભ ત્યારે જ મળે છે કે જ્યારે કર્તવ્યો તથા મર્યાદાઓની આચારસંહિતા બનાવવામાં આવે અને એનું વિધિવત પાલન કરવામાં આવે. પરિવારમાં વયોવૃદ્ધોને પૂરતું સન્માન મળવું જોઈએ. એમની સગવડોનું પણ ખૂબ ધ્યાન રખાવવું જોઈએ. એમના અનુભવોનો લાભ મેળવવો જોઈએ. ગેઢા ગાડા વાળે એ વાત એમને એમ નથી કીધી, પરંતુ એમની સલાહ અને આજ્ઞાને વિવેકની કસોટી પર કસીને પછી જ એનું પાલન કરવું જોઈએ. ઘણા વૃદ્ધોની માન્યતા, ટેવો, એવી ઈચ્છાઓ હોય છે, એવી ઈચ્છાઓ હોય છે કે એમાં ઔચિત્ય નથી હોતું. એવી પરિસ્થિતિમાં એમની અજ્ઞાને ઝઘડો કર્યા વગર સાંભળી ન સાંભળી કરી શકાય એમનું સન્માન, રક્ષણ, સેવા વગેરે એક વાત છે, અને આંખો મીચીને એમની આજ્ઞા માનવી તે બીજી વાત છે. વિવેક તથા ઔચિત્યનું મહત્વ સર્વોપરી છે. એનું સ્થાન વૃદ્ધજનોની સલાહ કરતા પણ વધારે છે. આજે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. જૂના જમાનાની સરખામણીમાં આજે કુટુંબનું સ્વરૂપ બદલાઈ ગયું છે. પહેલા મોટા પરિવારોમાં બધા એક સાથે રહેતા હતા, એક સાથે કમાણી કરી વહેંચીને એનો ઉપભોગ કરતા હતા. તે વખતે સમાજ નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલો હતો, શહેરો ઓછા હતા. ખેતીવાડી તથા ગ્રામ્ય સંસ્કૃતિ હોવાને કારણે સંયુક્ત પરિવારનું પ્રચલન ખૂબ વધારે હતું અને એના લાભ પણ અનેક હતા. સહકારિતા, ઉદારિતા, એકબીજા પ્રત્યે સૌજન્ય, મોટાઓનું સન્માન, આ બધાએ પરંપરાની દેન છે. પણ આજની પરિસ્થિતિ જુદી છે. દૂર દૂર કમાવા જવું પડતું હોવાથી પરિવારો વહેંચાતા જાય છે. જો આ સંરચનાત્મક વિઘટન હોત
તો જુદી વાત છે, પણ જ્યારે જવાબદારી ભૂલીને ભાવનાત્મક વિઘટન થઈ જાય છે ત્યારે આધુનિકતાની આદિને બુદ્ધિમાન મનુષ્યો હે ગણે છે. બીજી બાબત એ છે કે પેઢીઓમાં તફાવત અને માનસિક વિચારસરણીમાં ભિન્નતા હોવાને કારણે એવી પરિસ્થિતિમાં મોટાઓ પ્રત્યેની જવાબદારી નિભાવીને જો અલગ નાના પરિવાર બનાવવા પડે તો એને આજની જરૂરિયાત માનીને ચાલવું જોઈએ. જે સૌભાગ્યવશ સંયુક્ત પરિવારમાં રહેવાની તક મળે તો એ ત્યાં સુધી જ નભે છે કે જ્યાં સુધી પરિવારના સભ્યો પોતાની જવાબદારી અદા કરે. મોટાઓએ કષ્ટ સહન કરીને પરિવાર સંસ્થાને ઉન્નત બનાવી છે, તેઓ સન્માનને યોગ્ય છે. પરંતુ જો તેમની સલાહ જમાનાને યોગ્ય ન હોય તથા તર્ક અને તથ્યની કસોટીમાં અનુચિત ઠરે તો એ વખતે તેનું પાલન ન કરવું એ બરાબર છે. ઋષિ કહે છે કે આંખો મીચીને માત્ર મોટા માણસો કહે છે માટે એ જ માનવી પડે એમાં ડાહ પણ નથી. જે તથ્યો કુરિવાજો, અંધમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ તથા મૂઢમાન્યતાઓને લાગુ પડે છે તે જ અત્યારના જમાનાથી વિપરીત અને અનુચિત હોય એવી સલાહને પણ લાગુ પડે છે. મહાભારતના પહેલા દિવસે બંને સેનાઓ યુદ્ધના મેદાનમાં સામસામે આવી ગઈ. યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યાં જ યુધિષ્ઠિર રથમાંથી ઉતરી અને કૌરવોના સૈન્યમાં ગયા છે. ત્યાં જઈને ગુરુ દ્રોણાચાર્યજીને, ભીષ્મ પિતામહને વગેરે શ્રેષ્ઠીઓને પ્રણામ કર્યા છે અને એમના આશીર્વાદ મેળવ્યા છે. આ બાજુ ચિંતિત થયેલા અર્જુને પૂછ્યું, ભગવાન મહારાજ આ શું કરી રહ્યા છો? એ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, હે અર્જુન, મહારાજ યુધિષ્ઠિરે ગુરુજીનો પ્રત્યે હાર્દિક સન્માન વ્યક્ત કરીને અર્ધું મહાભારત તો એમને એમ જીતી લીધું છે, જેનાથી સામા પક્ષની હાર્દિક સદભાવના પણ આપણા પક્ષમાં આવી ગઈ. હવે જે અર્ધું મહાભારત જીતવાનું છે તે જીતવા માટે તમે યુદ્ધ કરો. કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. તેઓ લડ્યા અને નિયતિએ નક્કી કર્યા પ્રમાણે એમનામાંથી જેમને મરવાનું હતું તેઓ મૃત્યુ પામ્યા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કૌરવોના માતપિતા હતા, પણ એમણે હંમેશા નીતિ અને ઔચિત્યની જ પ્રશંસા કરી, પોતાના પુત્રોનો પક્ષ કદી પણ લીધો ન હતો. કુંતાજીની મનસ્થિતિ પણ એવી જ હતી. તેઓ યુદ્ધ રોકી તો ન શક્યા, પરંતુ એમના મનમાં પોતાના અને પારકાનો ભેદભાવ નહોતો. પરિણામે તેઓ ધૃતરાષ્ટ્ર ગાંધારીને પોતાના જેઠ જેઠાણી માનતા હતા. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કુંતાજી આગ્રહપૂર્વક એમને પોતાને ઘેર લઈ આવ્યા અને મોટા માણસને અપાય તેવું સન્માન આપ્યું છે, આદર આપ્યો છે. અંતે જેઓ ત્યારે વાનપ્રસ્થ લઈ અને વનમાં જવાનો આગ્રહ કરવા લાગ્યા ત્યારે કુંતાજી પણ એમની સાથે એમની સેવા કરવા ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સનની માતાને એક જહાજમાં નર્સ તરીકે વિદેશ જવું પડ્યું. તે વખતે જેક્સન 14 વર્ષના હતા. માતાએ પોતાના પુત્રને એક સંદેશો મોકલ્યો. તેમાં લખ્યું હતું કે જો એન્ડ્રુ કદાચ હું પાછી ન ફરું તો મારી એક વાત આજીવન યાદ રાખજે, આ દુનિયામાં દરેક મનુષ્ય પોતાનો માર્ગ પોતાની જાતે જ શોધવો પડે છે, પોતાની પ્રગતિ પોતાની જાતે જ કરવી પડે છે. આગળ વધવા માટે સારા સાચા શ્રેષ્ઠ મિત્રોની જરૂર પડે છે અને જે ઈમાનદાર હોય એને જ સાચા મિત્રો મળે છે. એમને મરતા સુધી પોતાની માતાના આ અંતિમ ઉપદેશને યાદ રાખ્યો છે. એ ઉપદેશ જ એમની સફળતાનો મૂળ મંત્ર હતો. પુત્રને સાચી સલાહ આ જ રીતે આપી શકાય છે. સંયુક્ત રહેવાના અનેક ફાયદા છે. એકાકી પ્રખર પ્રતિભાને પણ કાટ લાગી જાય છે. ઋષિ અંગિરાના શિષ્ય ઉદયન ખૂબ જ પ્રતિભાશાળી હતા, પરંતુ પોતાની પ્રતિભાના સ્વતંત્ર પ્રદર્શનની એમની ઈચ્છા રહેતી હતી. તેઓ અવારનવાર પોતાના સાથી સહયોગીઓ કરતા પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયત્ન કરતા હતા. ઋષિએ વિચાર્યું કે આની આવૃત્તિથી એનું પતન થશે, માટે એને અત્યારથી જ સમજાવવું પડશે. ઠંડીના દિવસો હતા. સામે સગડીમાં કોલસા સળગતા હતા. સત્સંગ ચાલી રહ્યો હતો. ઋષિ બોલ્યા છે, સગડી કેવી સરસ લાગે છે, એનું શ્રેય એમાં સળગતા કોલસાઓને છે ને.
બધાએ એ વાતનો સ્વીકાર કર્યો. ઋષિ ફરી બોલ્યા છે, જુઓ પેલો કોલસો સૌથી વધારે મોટો ને તેજસ્વી છે, એને બહાર કાઢીને મારી પાસે મૂકી દો, હું ખૂબ નજીકથી એનો લાભ લઈશ. ચીપિયાથી પકડીને એ મોટો અંગારો ઋષિ પાસે મૂકી દીધો, પણ થોડી વારમાં તો તે બુજાઈ ગયો, એની ઉપર રાખ વળી ગઈ અને તેજસ્વી અંગારો થોડી વારમાં જ કોલસો બની ગયો. ઋષિ બોલ્યા છે, હે બાળકો જુઓ, તમે પણ ગમે તેટલા તેજસ્વી હો, પ્રભાવશાળી હો, પણ આ અંગારા જેવી ભૂલ ક્યારેય ના કરશો. જો તે સગડીમાં રહેત તો બધાના સહકારથી છેક સુધી તેજસ્વી રહેત અને ગરમી આપત, પરંતુ હવે એની શક્તિ અને પ્રતિભાનો લાભ આપણે મેળવી શકતા નથી. એટલા માટે ઋષિએ કીધું, સંપીને સૌ રહીએ, હિંમત રાખીને હંમેશ પાડીએ જો આટલું પ્રેમથી, એ આ પ્રજ્ઞા પુરાણનો સંદેશ. શિષ્યોને એમણે સમજાવ્યું કે પરિવાર એક એવી સગડી છે જેમાં સંયુક્ત રૂપે પ્રતિભાઓ તપે છે, વ્યક્તિગત પ્રતિભાનો અહંકાર ટકતો ક્યારેય નથી. પરિવારના સહકાર અને સહયોગમાં જ સાચી શક્તિ રહેલી છે. મોટાઓનું કહ્યું ત્યારે જ માનવું ઉચિત છે જ્યારે એમની વાત ન્યાયયુક્ત અને દીર્ઘ દ્રષ્ટિવાળી હોય. મોહગ્રસ્ત સ્થિતિમાં તેઓ જે કહે તે માનવું જરૂરી નથી. મોટાઓના આદેશ કરતા ઔચિત્યનું ગૌરવ વધારે છે. પ્રહલાદે પિતાનો આદેશ માનવાનો ઇનકાર કરી દીધો હતો. ભરતજીએ પણ માનવું કહ્યું નહોતું માન્યું. બલિએ ગુરુ શુક્રાચાર્યની સલાહની ચોખ્ખી અવહેલના કરી હતી. રાવણે જે કહ્યું તે પ્રમાણે વિભીષણે નથી કર્યું. મીરાનો પરિવાર એને એ જ ઘરમાં કેદ રાખવા માંગતો હતો, પરંતુ તે ધર્મ સેવા નિમિત્તે પરિભ્રમણ કરવા નીકળી ગયા, એમને કુટુંબનું બંધન નથી માન્યું. અદ્ભુત વાતો આ પાવન પ્રજ્ઞા પુરાણના ગ્રહસ્થ જીવનમાં પ્રકરણમાં આવે છે. અંદરની પ્રચંડ ગરમીના કારણે એક વિરાટ પિંડ ટુકડે ટુકડા થઈને આકાશમાંથી નીચે પડ્યો અને ક્ષિતિજમાં ઘૂમવા લાગ્યો. એમાંનો એક ટુકડો વિધાતાની સામે જઈને પડ્યો છે. એમણે વિચાર કર્યો કે આનાથી ક્રીડા કરવી જોઈએ, પરંતુ ઓહ, એ તો અંગારા જેવો ગરમ હતો. વિધાતાએ એને પાણીમાં તરતો મૂકી દીધો. જ્યારે બહાર કાઢ્યો ત્યારે ખબર પડી કે એમાં સ્પંદન છે. વિધાતાએ પૂછ્યું, શું તારામાં સ્પંદન છે? જવાબ મળ્યો, હા. એટલે ફરી પૂછ્યું, તારું નામ શું છે? એ અનામી પિંડે કહ્યું, મારું નામ કશું નથી. વિનોદી વિધાતાએ એનું નામ વસુધા રાખ્યું અને પિંડને કહ્યું કે હવે તારું નામ પાડી દીધું છે, તેથી હસો, રમો અને મંગલ ઉત્સવ મનાવો. વસુધાએ ગરમ નિશાસો નાખીને કહ્યું કે મારા અંતરમાં તો બળતરા છે, હું કઈ રીતે હસું? વિધાતાએ એને લીલીછમ વનસ્પતિથી દૂર કરી દીધી. પછી કહ્યું કે હવે તો હસીશ ને? વસુધાએ ફરી નિશાસો નાખ્યો, એ પણ ગરમ હતો. હવે વિધાતાએ તેને એક શિશુ આપીને કહ્યું કે લે, આ માનવ શરીર, તે તને ખૂબ પ્રસન્ન કરી શકશે. મનુષ્ય વસુધાની ગોદમાં મોટો થયો. એણે પોતાના પરિશ્રમથી ધરતી માતાને શણગાર્યા. વસુધાનો શ્રૃંગાર જોઈ અને વિધાતાએ એક દિવસ પૂછ્યું, હે વસુધા, હવે તો તારી પ્રસન્નતાનો પાર નહીં હોય. ત્યારે વસુધાએ ફરી પાછો નિશાસો નાખ્યો, તે પણ ગરમ હતો. વિધાતાએ અકળાઈને પૂછ્યું, તું કદી સુખી નહીં રહી શકે, નહીં થઈ શકે. આમ કઈ નારાજ થઈ તેઓ ચાલ્યા ગયા. એક દિવસ મધુર સંગીતથી વિધાતાની ઊંઘ ઉડી ગઈ. એમણે ઉઠીને જોયું તો વસુંધરા ગાઈ રહી હતી. વિધાતાએ એની પ્રસન્નતાનું કારણ પૂછ્યું તો વસુધા પ્રસન્ન થઈને કહેવા લાગી, હે સૃષ્ટા, જ્યારે મારા પુત્રો નિસ્વાર્થ ભાવથી એકબીજાને પ્રેમ કરે છે, હળીમળીને સંપીને રહે છે, મારા વૈભવોનો આનંદ પ્રાપ્ત કરે છે, ત્યારે એમનો સહકાર જોઈ મારું રોમે રોમ પુલકિત થઈ જાય છે. ગ્રહસ્થ જીવનનો આ મહિમા પણ બીજા આશ્રમોની જેમ જ સુંદર તથા પ્રશંસનીય માનવામાં આવ્યો છે. લોકસેવાના ઉચ્ચ આદર્શ અપનાવનારાઓ માટે તે અનિવાર્ય નથી, પરંતુ સામાન્ય લોકો માટે તે ખૂબ ઉપયોગી છે. દરેકનો જન્મ અને વિકાસ તો પરિવારમાં જ થાય છે. આથી એની સાથે દરેક જણ જોડાયેલું હોય છે. તેથી એ સંબંધોની સાથે જોડાયેલા કર્તવ્યોનું પાલન કરતા રહેવું એને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
ગ્રહસ્થ જીવન પ્રકરણનું સમાપન કરતા સામાન્ય લોકોને પરિવારના બંધનમાં રહેવાનું મહાત્મ્ય બતાવતા ઋષિ શ્રેષ્ઠ કહે છે કે હે મનુષ્ય, પરિવારનો મનુષ્ય પરિવારનો સમાજનો એક એકમ છે, તેથી તેણે અમુક અપવાદોને બાદ કરતા શક્તિ પ્રમાણે પોતાની જવાબદારી પરિવાર સાથે જોડાઈને જ નિભાવવી જોઈએ. જે જવાબદારીઓ ગ્રહસ્થાશ્રમમાં રહીને જ પૂરી કરી શકાય છે. મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ માર્ગ એ છે કે તે આ પોતે આ બંધનમાં બંધાઈને બધાને પોતાની સાથે લઈને આગળ વધે તથા પોતાના અવતારને સફળ બનાવે. જીવન બડા મહાન ભાઈઓ, જીવન બડા મહાન રે, ઈસ જીવન મેં હી પ્રગટે થે રામ કૃષ્ણ ભગવાન રે, કિન જન્મો કે પુણ્ય ફલે જો મિલી મનુજ કી કાયા, ઈસ કાયા મેં હમને તુમને કિતના વૈભવ પાયા, નહીં નિરખા ખોજા પરખા હીરા જન્મ ગવાયા, ભાઈઓ હીરા જન્મ ગવાયા. આજનું આ પ્રવચન હાજર રહેલા બધા લોકોને ખૂબ પ્રિય લાગ્યું છે. ત્યારબાદ શાંતિ પાઠ, આરતી, જયઘોષ અને અભિવંદન કર્યા પછી નિયત સમયે સત્ર સમાપ્ત થયું છે. છતાં કોઈને જવાનું મન થતું ન હતું. નિત્ય નિયમની વ્યવસ્થાના કારણે એમને લાચાર થઈને વિદાય લેવી પડી છે. ઇતિ શ્રીમદ પ્રજ્ઞાપુરાણે બ્રહ્મ વિદ્યાત્મ વિદ્યયો યોગ દર્શન યોગ સાધના પ્રગટિ કરણયો શ્રી દૌમ્ય ઋષિ પ્રતિપાદિતે ગ્રહસ્થ જીવનતે પ્રકરણો નામ દ્વિતીય અધ્યાય ગ્રહસ્થાશ્રમ પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે. શ્રી કૃષ્ણાર્પણ કરીએ છીએ. આવો એ જેણે ગ્રહસ્થાશ્રમને દિવ્ય બનાવવા માટે પ્રેરણા આપી એ ગુરુસત્તાને વંદન કરતા આજનું આ દિવ્ય ચિંતન ગ્રહસ્થ જીવન પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. હવે પછી નવું પ્રકરણ આવતીકાલથી નારી મહાત્મ્ય પ્રકરણ આવશે. નારી શું છે, નારીની મહાનતા કેવી હોય એ ઉપર દ્રષ્ટિ આવતીકાલે કરશું. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, પ્રજ્ઞાત પુરાણ કરતાની જય જય હો, વિચાર ક્રાંતિ કરતાની જય જય હો, સદગુરુ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, આત્મનિર્માણ કરતાની બોલો જય જય હો, વ્યક્તિ નિર્માણ કરતાની બોલો જય જય હો, પરિવાર નિર્માણ કરતાની બોલો જય જય હો, સમાજ નિર્માણ કરતાની બોલો જય જય હો, યુગ નિર્માણ કરતાની બોલો જય જય હો, ગીતા સ્વરૂપ તમારી જય જય હો, જ્ઞાન સ્વરૂપ તમારી જય જય હો, સૂર્ય સ્વરૂપ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, બ્રહ્મા સ્વરૂપ તમારી જય જય હો, વિષ્ણુ સ્વરૂપ તમારી જય જય હો, શિવ સ્વરૂપ તમારી જય જય હો, સર્વદેવ રૂપ તમારી જય જય હો. અસ્તુ, આપ સૌના હૃદયમાં બિરાજી રહેલી એ ગુરુસત્તાને નમન કરી અહીંયા ગ્રહસ્થ જીવન પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. બોલીએ સદગુરુ ભગવાન કી જય, પ્રજ્ઞા પુરાણ કી જય.